એની પત્નીની આંખ એવું કહેતી હતી કે આપણી પહેલું સંતાન આવી રહ્યું છે, તમારો હાથ પકડીને મારે બાજુ મારે. પણ પત્ની ક્ષમતાવાન હતી એટલે એણે પોતાના પતિને કીધું કે તમે જાઓ, તમે લડો અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવો. બેરીને પણ ક્યાંક ક્યાંક વિચાર્યું. પછી ખબર નહીં સમી સાંજણે સવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કહી દીધું લોકોને કે ના, હું નહીં જાઉં, હું મારા સંતાન આવવાનું છે તો મારી પત્નીની પ્રસવની પીડા હું લઈ નહીં શકું, પણ એનો હાથ પકડીને હું એને એટલું કહી શકીશ કે તારી દરેક પીડામાં હું તારી સાથે છું. અને સાહેબ તે દિવસથી રોજ પસ્તાળ પડી બેરી ઉપર કે એણે દેશ માટે કાંઈ ન કર્યું ને એણે આમ કર્યું ને આમ કર્યું ને એ ડરી ગયો ને દેશ માટે, અને આખો જિંદગી બેરીએ આ સાંભળવું પડ્યું સાંભળવું પડ્યું ને સાંભળવું પડ્યું. સાહેબ સૌથી મોટી તકલીફ તો એ થઈ કે ઓલિમ્પિક થઈ ગયું, રેસ જીતાઈ ગઈ, અમેરિકા છે એ બ્રોન્ઝ મેડલ લઈને પણ આવ્યું, પણ ત્યાં સુધી હજી ઓલિયાની પ્રેગ્નન્સી થઈ નહોતી, હજી એને બાળક નહોતું આવ્યું, એટલે કદાચ એ ગયો હોત તો પાછો એ જીતીને આવી ગયો હોત. પણ તો એણે જીવનમાં એક પણ વાર એવો અફસોસ ન કર્યો કે યાર તે દિવસે જઈ આવ્યો હોત ને તો ગોલ્ડ મેડલ આપણા નામે હોત. એના દીકરાનું નામ એણે ફ્રેન્ડ પાડેલું, બાપ હતો એટલે દીકરાને ક્યારેય અને આ જગતનો ક્યારેય કોઈ બાપ પોતાના સંતાન માટે કરેલા કામો, પોતાને સંતાનો માટે કરેલા ઉજાગરાના વેણ ક્યારેય એ નથી લેતો, વસૂલ ક્યારેય નથી કરતો. આ સોરી ટુ સે મારે કહેવું જોઈએ, પણ સાહિત્ય સૌથી મોટું પુરુષારે બીજો અન્યાય કર્યો હોય તો એને પિતા બનાવીને કર્યો, એઝ ઇફ પિતાના કોઈ ગુણગાન જ ન હોય. માતાએ કરેલી, એણે શરીરથી શરીર છૂટું પાડીને આપેલા જન્મને, એણે પોતે લીધેલા બધા જન્મને વંદન છે, પણ એથી પુરુષની કરેલી પ્રક્રિયાને, પુરુષે કરેલા પ્રયાસને, પુરુષે કરેલા યથાર્થ છે એ નકામો નથી થઈ જતો. પણ આપણે ત્યાં એવું થયું કે જેના ગુણગાન ગવાય, જેની કવિતાઓ લખાય, જેની નવલકથાઓ લખાય, જેની માટે આંસુ સરાય એ જ મહાન, જે આંસુ ગળી જાય, જેનો ઉલ્લેખ ન થાય, જે નામશેષ થાય એની વાતે ન થાય. કાંઈ વાત ન કરી ફ્રેન્ડ. ફ્રેન્ડ મોટો થયો. એક દિવસ બેરી વૃદ્ધ થઈ ગયો હતો અને અચાનક ફિલિપાઇન્સથી એક તાર આવે છે. એ તારમાં એના દીકરાએ ફ્રેન્ડે એવું લખ્યું કે પિતા 23 વર્ષ પહેલાં મારા જન્મ વખતે તમે જે ઓલિમ્પિક જતી કરી હતી એ ઓલિમ્પિકમાં હું તમારી માટે ગોલ્ડ મેડલ લઈને આવું છું, આ મેં તમને આપેલી સૌથી મોટી રિટર્ન ગિફ્ટ છે. હું માનું છું કે રમેશભાઈએ આવું જ કોઈ ગોલ્ડ મેડલ આ કથા સ્વરૂપે એના પિતાને આપ્યું છે. બની શકે કેટલી બધી એવી એમના પિતા સાથે જોડાયેલી કથા અને વાત હોય કે માત્ર એ બેને જ ખબર હોય. તે દિવસે ખીજાણ હતા એ પણ, અને તે દિવસે વાહો થાબડ્યો તો એ પણ, એ બે વચ્ચેનું સિક્રેટ છે અને જેની કમાણી એમને જીવી રહ્યા છે. સાહેબ સંબંધ તો ભાગીદારી સાથેદારીને વહેંચીને છે. આપણને બધાને અત્યારે સંબંધનો અહંકાર છે કે મારે ફલાણા સાથે ઓળખાણ છે, મારે ફલાણા સાથે આમ છે, અને આપણે કાંઈ પણ કરીએ છીએ તો સંબંધના આવા ઓળખાણના કારણે જ કરીએ છીએ. અને તમે આમ જોશો ને તો અત્યારે એક એવો પ્રવાહ છે કે આપણી ચારે બાજુ વિચિત્ર વિચિત્ર પ્રકારના માણસો છે. અમુક માણસો ફરિયાદ જ કરતા હોય, ફરિયાદી હોય તમારી આજુબાજુ, તમને ગમે ત્યારે મળો ને આ કેવું છે જમણવાર, કાંઈ લઈ લેવાનું નથી, વ્યવસ્થા કેવી, હવે ભાઈ આના કરતાં તમારે ત્યાં ક્યાંય હારી હતી, પાણીની બોટલ બરાબર છે, ખૂબ ઠંડી હતી, ઠંડી આપો તો આવી હોય દાંત હજી જાય એવી, ગરમ આપો તો જરાય ઠંડી નથી. અમુક લોકો ફરિયાદી જેવા જ હોય અને અમુક લોકો ખામી શોધનારા હોય, ગમે ત્યાંથી ખામીઓ જ શોધે, એને કોઈ વસ્તુ સારી ન લાગે. તમારે એમ કહો ને કે આમાં ભૂલ શું છે, રામકૃષ્ણ હોલ લખ્યું છે એના કરતાં કે શ્રી આમ રાખ્યું ને રામ આમ રાખ્યું તો સારું લાગત. જોજો કોઈ દિવસ એવું ન બને. તમે અત્યારે હું જે લોકોની યાદી બોલું છું ને તમારા જીવનમાં તમે વિચારશો કે ઓલા ભાઈ છે નહીં ફરિયાદી છે, ઓલા ભાભી છે નહીં આવા છે, સાચું. તમે એમ કહો ને કે તમે સરસ લાગો છો, આજે તમે સરસ લાગો એટલે તમને એમ કે કેમ હું કાલ હારી નહોતી લાગતી. તમે એમ કહો કે આવતીકાલે આ તમારી જે મોટું કામ તમે કરી રહ્યા છો ને એ બહુ જ સરસ થયું, કેમ ઓલું કામ અમારું સારું નહોતું. તમે એને જે પણ કયો એમાંથી ખામી શોધી કાઢ, તમારા વાક્યોમાંથી ખામી શોધી કાઢનારા. એટલે એક ફરિયાદ કરનારા લોકો આપણી આજુબાજુ છે, ખામી શોધનારા લોકો આપણી બાજુ છે, અને એક દોષારોપણમાં નિષ્ણાંત લોકો છે આપણી આજુબાજુ. તમે એને જ્યારે મળો ને કેમ પૂછો કે આ સરસ, આ તમારું જે હતું એ નિષ્ફળ ગયું, અમને અફસોસ થયો, મારા કારણે નહીં, આ ડ્રાઈવર મોડો પડ્યો,
તમેને એમ પૂછો કે ભાઈ તમે અહીંયા આવવાના હતા, પછી તમે ન આવ્યા એટલે હું તો જો આવવાનું મારું નક્કી જ હતું, પણ ફલાણા ભાઈએ મને એમ કીધું ત્યાં જવા જેવું નથી. ક્યારેય એવું નહીં કે મારી ભૂલ છે, જગત આખું ખરાબ ખોટું છે અને મારી હારે હળાહળ અન્યાય થાય છે, એવા લોકો છે. અને અમુક લોકો એવા છે કે જે ટીકાકારો છે, તમે એની માટે ગમે એટલું સારું કરો, ગમે એટલું પ્રક્રિયા કરો, એ તમારી માટે ક્યારેય સારું ન કહે. જગતની આખી ટીકાની ખાણ એની પાસે હોય. વિપુલભાઈ એવું કે અહીંયા બેઠેલા કોઈક વ્યક્તિને કે નેહલબેનનો સ્વભાવ સારો, નેહલબેન વાતોડાને આમ એની યાર વાતોની મજા આવે, કાંઈ માથાકૂટ બાથાકૂટ નહીં, તો સાંભળનાર દરેક વ્યક્તિ એમ કરે અચ્છા બરાબર. પછી વધુ વિપુલભાઈ વખાણ કરે એટલે ઓલો માણસ એમ કે મને બહુ પરિચય નથી નેહલબેનનો. પછી વિપુલભાઈ ફોર એક્ઝામ્પલ એવું કે નેહલબેન આમ સ્વભાવ ના સારા પણ થોડાક વાયડા, થોડાક નેહલબેનની આમ બીજી કોઈ તકલીફ નહીં, પણ એને ટાઈમ ટેબલ બહુ વિચિત્ર, એને આ જોઈએ ને ઓલું ન જોઈએ ને આ જોઈએ, એટલે તરત આપણે કહીએ સાચું કહું હું પહેલી વાર મળ્યો ત્યારે મને લાગ્યું કે વાંધો તો છે જ તે. વખાણ વખતે તમે એવું કહેશો કે મને પરિચય નથી, અને જેવું આપણે કોઈ વ્યક્તિની નેગેટિવિટી શરૂ કરીએ એટલે આપણે તમને લાગવા જ માંડે એઝ ઇફ તમને બધી જ ખબર હોય. આપણે લોકોને જજ કરવાથી ટેવાઈ ગયા છીએ. માનવ સભ્યતાના ઇતિહાસમાં આટલું સુખ જે અત્યારે છે ને એટલું તો ક્યારેય નથી આવ્યું. તમે જો જો રાજા મહારાજાઓને પંખાને એસીના સુખ નહોતા, એટલા મારે ને તમારે જ. હમણાં અમે મનબુદ્ધિ દીકરા દીકરીઓ અને એની માને લઈને એક પ્રવાસ કર્યો. તર્પણની વાત એ કરી રહ્યા હતા ત્યારે મને સૌથી વધુ એ વાતનો ને વિચાર આવતો હતો કે જ્યારે ગંગા કિનારે મારા બાળકો, એની મા, એની દાદી, કોઈ દાદી છે પોતાના દીકરાનું તર્પણ કરી રહી છે, કોઈ સ્ત્રી પોતાના પતિનું તર્પણ કરી રહી છે, એ બધી જ વખતે એ ભયાનક રીતે રડી રહી હતી અને કોઈ સમજવાવાળું નહોતું. એટલે ત્યારે મેં પૂછ્યું ને કે તમે તો એક બાએ એક બ્રાહ્મણને પૂછ્યું કે જીવતા કોઈનું તર્પણ થાય, એટલે મને રસ પડ્યો એ સંવાદમાં. તો એણે એવું કીધું કે બેન મારું થાય કે ન થાય પણ હું આનું તો કરીને જાઉં, કારણ કે આના પછી તો એનું કરવાવાળું કોઈ નથી. તર્પણ અને અર્પણ વચ્ચે આ આખું સભ્યતા, એટલે ત્યારે એમાં અમે બધું અલગ અલગ કિલ્લાઓ બતાવતા હતા ને, એટલે એક બેને એવું બોલ્યા કે ઓહોય રાણીઓને કેવી જલસા હશે, ઓલો લાલ કિલ્લો બતાવે એટલે રાણીનું બધું દેખાડે ને એમ કે અહીંયા રાણીઓ માટેની બજાર ભરાતી હતી, રાણીઓનો આમ ગાઈડ આપણને કે, એટલે ઓલા બેન કે રાણીઓને કેવા જલસા હશે. મેં તો રાણીઓને બિલકુલ તમારી જેટલા જલસા નહોતા, બિલકુલ. એને એનો વર યાદ આવે તો એ ક્યાંય યુદ્ધમાં ગયો હોય, બે છ મહિને પાછો આવે તો આવે. અને અત્યારે મેં કે તમને તમારો વર યાદ આવે તો બે જ સેકન્ડમાં મિસ યુ નામનો મેસેજ તમે કરી દો. ઓલા તો કબૂતરા મૂકે ને જાય ને પહોંચે ન પહોંચે, ત્રણ જણા વચ્ચે અવટિયા થઈ જાય, કેટલી બધી તકલીફ. રાણીઓને ચોક્કસ આજુબાજુ કેટલા બધા હતા લોકો સંભાળવાવાળા, પણ એને કોઈ વસ્તુ એમ કોઈ કે એમ કે તને ખબર છે સિંગલમાં બહુ જ સરસ મોતી મળે, તો એને કેટલા લોકોને મોકલવા પડે, અને સિંગલના મોતી આવે ત્યાં તો રાણી પહેરવા જવાનો રે, એવી ગઢા થઈ ગયા હોય. અત્યારે તમને કોઈ વસ્તુ ગમે, અમેરિકામાં બેઠા બેઠા તમને અહીંની અમેરિકાની વસ્તુ ગમે, ટચ સ્ક્રીન કરો તરત તમારી પાસે આવી જાય. એનો અર્થ એ છે કે ઇતિહાસમાં આટલું સુખી આ પહેલા સભ્યતા હતી જ નહીં જેટલી અત્યારે છે. પણ તો પણ મને અને તમને ફરિયાદો સૌથી વધુ અત્યારે છે. સાહેબ કશુંક ખોટ આપણી અંદર હોય ને ત્યારે જ આપણને કશુંક બહાર ખોટું જડે, એ વગર ન જ જડે. તમે માનો કે ન માનો, આ સંબંધની આખી મથામણ છે ને એ એની જ છે. આપણે અન્યને જોવાનું ભૂલી જ ગયા, આજુબાજુનું. હું મેં ઘણી બધી વાર કીધું છે કે જે લોકોને આજુબાજુની દુઃખ તકલીફ પીડા ભૂખ અસહાયતા ગરીબી સ્પર્શતી નથી, એ લોકોને શનિ મંગળ કે રાહુ ક્યારેય સ્પર્શવાના નથી. કારણ કે તમને આજુબાજુનું ન સ્પર્શતું હોય તો સાહેબ કિલોમીટર દૂર રહેલો ગ્રહ તમારું શું બગાડી લેશે, એ તમારું શું બગાડી લેવાનું છે. સાહેબ જીવનની સુખની સાચામાં સાચી ઇઝીએસ્ટ વે એ છે કે જો તમે અત્યારે જ સવારે જ અમારે ચિંતનભાઈ સાથે વાત થઈ, મને કે બેન કંટાળો ન આવે આવા બાળકો સાથે કામ કરવાનો, તકલીફ ન થાય. એને જ્યારે મેં મારી ટ્રીપની વાત કરી તો મને કે બેન કેટલું બધું મુશ્કેલ કામ છે, થાક ન લાગે. એટલે મેં કીધું જે દિવસે તમે તમારા માટે નહીં અન્ય માટે જીવવાનું શરૂ કરી દો તે દિવસે તમને થાક ન લાગે, કારણ કે પછી એનર્જી તમારો ઉપરવાળો પૂરે તમારા ઉપર. અહીંયા પહેલી હરોળમાં બેઠેલા દરેક લોકોને પૂછો, એ અસંખ્ય કામ કરે છે અને કરી શકે છે.